વડોદરા કોર્પોરેશન બેંક ખાતામાં બોન્ડ્સના 100 કરોડ જમા થયા. લિસ્ટિંગ અગાઉ જ વડોદરા કોર્પોરેશનને 100 કરોડની રકમ પ્રાપ્ત થઈ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આજે 100 કરોડના બોન્ડ્સનું BSEમાં લિસ્ટિંગ કર્યું હતું. જોકે તે અગાઉ 28 માર્ચના રોજ કોર્પોરેશનના બેંક ખાતામાં 100 કરોડની રકમ જમા થઈ ગઈ હતી, જેનો વિવિધ વિકાસ કાર્યોમાં ઉપયોગ થશે. બોન્ડ્સ એ કંપની અને સરકાર માટે નાણાં એકત્રિત કરવાનું એક સાધન છે. બોન્ડ્સ દ્વારા એકત્ર થયેલા નાણાં દેવાની શ્રેણી હેઠળ આવે છે. કંપની તેના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે સમય સમય પર બોક્સમાંથી નાણાં ઊભા કરે છે. આવક અને ખર્ચ વચ્ચેના અંતરને પહોંચી વળવા માટે સરકાર લોન પણ લે છે. તે બોન્ડ દ્વારા આ લોન લે છે. સરકાર દ્વારા જારી કરાયેલા બોન્ડોને સરકારી બોન્ડ કહેવામાં આવે છે, જ્યારે સ્થાનિક સરકાર અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનને તેના પ્રોજેક્ટ્સ ચલાવવા, રસ્તાઓ અથવા શાળાઓ બનાવવા અથવા સરકારી કામો માટે પૈસાની જરૂર હોય ત્યારે સ્થાનિક સરકાર બોન્ડ પણ ઇસ્યુ કરી શકે છે. આવા બોન્ડ્સને મ્યુનિસિપલ બોન્ડ્સ કહેવામાં આવે છે. આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 100 કરોડના બોન્ડનું લિસ્ટિંગ થયું હતું. બોન્ડના રૂપમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને લોન મેળવી છે, જેમાં 10 ગણાથી વધુ લોકો સહભાગી બન્યા હતા. આ બોન્ડનું વ્યાજ દર 7.15% રહેશે, જેનું કોર્પોરેશનને 5 વર્ષ દરમિયાન વ્યાજ સહિત ચૂકતે કરવાનું રહેશે. આપ જાણો છો કે આજે વડોદરા મહાનગરપાલિકા માટે ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક કહેવાય એવો દિવસ હતો. માનની આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં મુંબઈ ખાતે બોમ્બે સ્ટોક એક્સચેન્જના બિલ્ડિંગના કન્વેન્શન હોલમાં આજે બરાબર સવારે 9:15 એનું બેલ વગાડી અને એનું BSEમાં લિસ્ટિંગ કરવામાં આવ્યું. હવે આપણે જાણીએ છીએ કે વડોદરાને 100 કરોડના મ્યુનિસિપાલિટીઝના બોન્ડ બહાર પાડ્યા હતા. એટલે ઇન લેમેન લેંગ્વેજ કહેવાય કે 100 કરોડ રૂપિયાનું બોન્ડના રૂપમાં વડોદરાએ લોન લેવાની હતી. એમાં આપણે 100 કરોડ લોન લેવાની હતી તો એની સામે 10 ગણાથી વધારે લોકો આપવા માટે આપણે તૈયાર હતા, અને જે આપણે વ્યાજદર મળ્યો છે, જે 100 કરોડ લેવાના છે, એ આપણે 7.15% દરે મળ્યો છે. હવે આ 100 કરોડ છે એ આપણા ખાતામાં જમા થઈ ગયા છે, આપણને વડોદરા મહાનગરપાલિકાને એ મળી ગયા છે. આ 5 વર્ષના બોન્ડ છે, એટલે વ્યાજ સહિત દર વર્ષે આપણે એ જે તે ને આ પરત કરતા રહીશું.